બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવા માટેના અંતિમ દિવસે બે ફોર્મ પરત ખેંચાતા હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં હજુ ભાજપ કોંગ્રેસ સહિત 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. લોકસભા ચૂંટણીમાં થરાદના સામજીભાઈ પટેલે ફોર્મ પરત ખેંચ્યું હતું. સામજીભાઈ પટેલે અપક્ષમાં ફોર્મ ભર્યું હતું ત્યારે અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચ્યું હતું. તો બીજી તરફ થરાદના જયશ્રીબેન ચૌધરીએ પણ ફોર્મ પરત ખેંચ્યું હતું. જયશ્રીબેને ફોર્મ પરત ખેંચી ભાજપના રેખાબેનને સમર્થન આપ્યું. થરાદના જયશ્રીબેન ચૌધરીએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું ત્યારે હવે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં 12 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જોકે આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ ભાજપ કોંગ્રેસના બંને મહિલા ઉમેદવારો વચ્ચે જોવા મળશે. પરંતુ કોંગ્રેસના ગઢ ગણાતા દાતામાંથી ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર પણ મેદાનમાં છે ત્યારે આદિવાસી સમાજના જે નિર્ણાયક મત છે તે તૂટે તો કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. ત્યારે હાલ તો બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ બસપા બીએપી સહિત 12 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે બે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો છે. અને અપક્ષ ઉમેદવારી નોંધાઈ હતી જે આજે પરત ખેંચી છે. અમારે ભાજપમાં છે રેખાબેન ચૌધરી, એ પણ સમાજ લેવલના છે અને એકબીજાને ઘર્ષણ ના થાય અને એમને પૂરો સપોર્ટ કરું છું અને રેખાબેન માટે કરી અને મેં મારી ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે.